કાલે આપણે જે દ્રાવણ સંતુલન સ્ટાર્ટ કર્યું એ દ્રાવણની અંદર આપણે દ્રાવણોના પ્રકાર વિશે પણ ભણ્યા. હવે આજે આપણે દ્રાવણ છે એની સાંદ્રતાની ચર્ચા કરવાની છે, બરોબર? તો દ્રાવણની સાંદ્રતાને જથ્થાત્મક રીતે દર્શાવવાની રીતો બેતાલ રીતો તો આપણે ધોરણ 11 ની અંદર પણ ભણી ગયા છીએ, પણ થોડી નવી રીતો છે જે આપણે શીખવાની છે. તો જથ્થાત્મક રીતો એની વાત કરીએ, આપણે દળથી કહેતા હોય, દળ કહેતા હોય, પર્સન્ટેજ વેઇટ ટુ વેઇટ, પર્સન્ટેજ વેઇટ ટુ વેઇટ. તો જુઓ કોની પણ પર્સન્ટેજ વેઇટ ટુ વેઇટ એ ઘટકના દળ ટકા, એટલે હું કહી શકું દ્રાવણમાં એ ઘટક જે રહી આવે જે ઘટક એનું દળ છેદમાં દ્રાવણમાં બધા જ ઘટકોનું કુલ દળ. હવે ટકા હોય એટલે તમને ખબર ટકા કેટલાય મળે એટલે શું થાય, એટલે શું આવું શું થાય એમાં ઉધાર કરવાનું. તો મેં આપણે એક અપાત લીધું એની અંદર એક ઘટક એ રહી છે, બરોબર? કેટલું વજન બન્યું? બરોબર, ઇથેનોલ નું જોઈએ, તો શબ્દ વાપરો છે
10 ટકા વોલ્યુમ નું વોલ્યુમ ઇથેનોલ જલીય દ્રાવણ એટલે હું કહ્યો કે તમારે કેટલા તો 10 ml ઇથેનોલ લેવો એટલે કે માન લો કે આ એ છે એટલે હું ઇથેનોલ તો બરોબર તમારે 10 ml ઇથેનોલ લીધું પણ 10 ml ઇથેનોલ ના લીધું પછી એની અંદર તમારે ધીમે 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 પાણી એડ કરતું જવાનું અને ક્યાં સુધી એડ કરવાનું તો કે દ્રાવણ નું કદ 100 ml ના થાય ત્યાં સુધી તો અહીં જેમ નથી અહીંયા 10 ટકા વેટ ટુ એ પહોંચ્યું કે 10 ગ્રામ ગ્લુકોઝ ને 90 ગ્રામ આયર્ન આયર્ન એટલે 10 ટકા વોલ્યુમ વોલ્યુમ નો મતલબ કે ભાઈ 10 એમએલ ઇથેનોલ એટલે 90 ગ્રામ પાણી આયર્ન બરાબર 10 એમએલ ઇથેનોલ પેલા લેવાનું અને પછી એની અંદર પાણી એડ કરી અને દ્રાવણ નું કદ શું હશે બરાબર આપણે આગળ આપણમાં આગળ અભ્યાસમાં આવશે કે તમે એમ ટાઈમ ન કરો કે 10 એમએલ ઇથેનોલ અને 90 એમએલ પાણી 10 ml ઇથેનોલ ને 90 ml પાણી ને એડ કરી તો કદાચ 100 ml થાય 100 ml નહી થાય ઓછું થાય વધુ બરાબર આપણે એક ચર્ચા આદર્શ દ્રાવણ ને બિન આદર્શ દ્રાવણ નું ટોપિક આવશે તો ચર્ચા શું બધું કે અત્યારે બરાબર અહીંયા તમારે અંદર ચાર માં વેટ ટુ વેટ સોરી વોલ્યુમ ટુ વોલ્યુમ કેમ નક્કી કરવાનું છે કે ભાઈ 10 ml ઇથેનોલ અને એમાં પછી દ્રાવણ એડ કરતા જાવ અને દ્રાવણ નું કદ છે તમારે 100 ml બરાબર તો જો અહીંયા બે માં વોલ્યુમ સુધારે છે તો મતલબ એમ થયું કે આ સંદર્ભ છે ઈ તાપમાન ઉપર